અંકલેશ્વરના હસ્તિતળાવ પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટર 2 ખાતે 0-18 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી પણ કેમ્પનો લાભ લેવા માટે અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા બાળકને તેના માતા પિતા સાથે ઘરેથી લાવવા અને પરત મૂકવા જવા માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની RBSK વાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અમૃતમ અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર 2ના સંયુક્ત ઉપક્રમે તેમજ અમદાવાદની જયદીપ હોસ્પિટલના સૌજન્યથી 0-18 વર્ષના બાળકો માટે અંકલેશ્વરના હસ્તિતળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિનામૂલ્યે નિદાન અને વિનામૂલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી બાળકો આ કેમ્પનો લાભ લઈ શકે તે માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની RBSK વાનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી વાનમાં બાળકો અને તેમના માતા પિતા સાથે તેઓના ઘરેથી લઈ આવી અને પરત ઘરે મૂકવા જવા સુધીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં જયદીપ હોસ્પિટલના બાળકોના નિષ્ણાત તબીબ ડોક્ટર જયુલ કામદાર અને ડોક્ટર નિશ્ચલ નાયકે બાળકોનું નિદાન કર્યું હતું અને ઓપરેશનની જરૂરિયાત ધરાવતા બાળકોને વિનામૂલ્યે અમદાવાદની હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેમ્પમાં અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર નિરાલી પટેલ સહિત આરોગ્ય વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફ સહિત બાળકો સાથે વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજરોજ અંકલેશ્વર ખાતે અંકલેશ્વર તાલુકાના પીડિયાટ્રિક એટલે કે બાળકોને સારવાર મળી રહે એ માટે પીડિયાટ્રિક સર્જન નિદાન કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું છે, જેમાં અર્બન હેલ્થ સેન્ટર 2 ખાતે અંકલેશ્વર તાલુકાના તેમજ અન્ય તાલુકાના બાળકોને પણ અહીં બોલાવીને એમનું નિદાન કરવામાં આવશે, જેમાં પીડિયાટ્રિક સર્જન, પ્લાસ્ટિક સર્જન જેવી સેવાઓ આપણે પૂરી પાડવાના છે. આ કાર્યક્રમમાં આપણે જયદીપ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સપોર્ટ મળેલ છે અને આ નિદાન દરમિયાન જે પણ બાળકોને ખોળ ખાપણ અથવા તો પીડિયાટ્રિક સર્જન જરૂર પડશે એ તમામ લોકોને અમદાવાદ ખાતે મફતમાં સારવાર આપવામાં આવશે. આપણે બાળકોને લાવવા માટે આપણે RBSKની ટીમ દ્વારા એમનું ફોલોઅપ લેવામાં આવ્યું છે અને RBSKની ગાડીઓમાં એમને ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવ્યું છે, જેમાં તેમને ઘરેથી લાવવા અને ઘરે મૂકવા માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ગુડ મોર્નિંગ, મારું નામ સલેહાબહેન છે. હું ભરૂચ જિલ્લાના મનુબર ગામમાંથી આવેલી છું. મારા બાળકને પેશાબની જગ્યાએ તકલીફ છે, એટલા માટે અમદાવાદ જયદીપ હોસ્પિટલની અહીંયા કેમ્પ રાખવામાં આવેલો છે, તો હું મારા બાબાને અહીંયા લઈને આવેલી છું અને જે પણ મારા બાબાનો ખર્ચ થશે તે આ કેમ્પ આપવા રેડી છે અને તે બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર આપું છું.